આ પણ એની ભાષણ કરવાની એની એવી ટેવ, અને એક ઠેકાણે અનાથ આશ્રમનું ઉદ્ઘાટન, અને એક નેતાજીને બોલવાનું કીધું કે અનાથ આશ્રમમાં તમારે બે શબ્દો, આ ચીફ ગેસ્ટ તરીકે તમે છો, અને કારણ કે ઉદઘાટન તો હોય જ એને, તે અનાથ આશ્રમના ઉદઘાટનમાં નેતાજી બોલ્યા. ભાઈઓ તથા બહેનો, આ સુંદર મજાની સંસ્થામાં આપે મને આમંત્રણ આપ્યું, હું ભગવાનને પ્રાર્થના કરું કે આ સંસ્થાની પ્રગતિ દિન પ્રતિદિન થાય. અનાથ આશ્રમની આ સંસ્થાનો એટલો બધો વિકાસ થાય કે આ નાનકડા બીજમાંથી વટવૃક્ષ બને અને આખા ગામને પોતાની છાયા નીચે સમાવી લે. પરમાત્મા પાસે આવી પ્રાર્થના કરી અને વિરમોચું. જય હિન્દ, જય ભારત. પણ જેમ આપણી જૂની કહેવતો છે ને, એમ બે ત્રણ કહેવતો અમે લખી નેતા માટેની. આપણી જૂની એક કહેવત છે કે ઊંટ મરે ત્યારે મારવાડ સામું જોવે, બધાએ સાંભળ્યું હોય. મેં એમાં લખ્યું કે નેતા મરે ને ત્યારે ગાંધીનગર બાજુ જોવે. શું તમારી ખબરદારી! હા, એક કે ખેડે એની જમીન, મેં કીધું ખેંચે એની ખુરશી. જૂની છે ને કહેવત, ખેડે એની જમીન, કીધું ખેંચે એની ખુરશી, અને પછી જ્યાં જુઓ ત્યાં કાગડા કાળા, મેં લખ્યું જ્યાં જુઓ ત્યાં પ્રધાનના હાળા. ભૂકા કાઢી નાખ્યા. હા, પણ એક નેતા ભાષણ આપતા ચૂંટણી વખતે, કીધું કે મારા દાદાજી ગાંધીજી સાથે હતા, મારા પિતાજી શાસ્ત્રીજી સાથે આઝાદીની જંગ લડ્યા છે, મારા કાકા નહેરુ સાથે હતા. એક જણો ઉભો થયો કે હવે તમારા કુટુંબને આરામ કરવાની જરૂર છે. હવે બહુ થયું એમાં, એટલા સમયથી આવો છો. હા, પણ ઉદઘાટનના એવા શોખીન હોય, ગમે ત્યાં એને ખીચામાં જ, અમારી બાજુમાં એક નેતાજી ખીચામાં કાતર રાખે, અમે ત્યારે રિબિન કાપવાની આવે, અને ભાઈ ખીચામાં કાતર રાતે ઓશિકાના કવર ફાડી નાખે, બારીના પડદા કાપી નાખે, લુંગી કાપી નાખી એક વાર તો બોલો. હા, અને હું એક નેતાજીને લઈને અમારે બરાબર ગયો હતો મેરેજ ફંક્શનમાં, તો મેરેજ ફંક્શનમાં આખી રાત જાય ગયા છે ભાષણ કરી કરીને, તે નેતાજી હુઈ ગયા ને એમાં બરાબર વર્કરની આવીને પગે લઈ ગયા, પહેલાં નેતાજીને પગે લઈ ગયા, ખીચામાંથી કાતર કાપીને ધાડ કરતી છેડાછેડી કાપી. કીધું આ માંડ હજી ચાલુ થાય છે, આને ક્યાં અત્યારથી કાપો તમે, કીધું. હે, પણ મિત્રો એટલું તો 100% કહીશ કે હિન્દુસ્તાન મેં ચારો ઓરબ દંગે હોતે હૈ, હર નેતા કે હાથ ખૂન સે રંગે હોતે હૈ. હિન્દુસ્તાન મેં ચારો ઓરબ દંગે હોતે હૈ, અરે હર નેતા કે હાથ ખૂન સે રંગે હોતે હૈ, ઓર મુજકો બતલાઓ એક નેતા અબ સચ્ચા તુમ, ક્યોંકિ રાજનીતિ કે લોગ યે સબ નંગે હોતે હૈ. આ દેશમાં જ્યારે ગાંધીનું મોત થયું ને મિત્રો, ત્યારે એને ગાંધીજીને 3 ગોળી મારવામાં આવી હતી. હું મહાત્મા ગાંધીને મહાપુરુષ કહું છું, એને 3 ગોળી મારીને એ 3 ગોળીમાં 3 વસ્તુ આ દેશની વિંધાઈ ગઈ. પહેલું સત્ય વિંધાઈ ગયું, બીજો ધર્મ વિંધાઈ ગયો, અને ત્રીજી અહિંસા વિંધાઈ ગયો. ગાંધીને જે 3 ગોળી વાગી, યાદ રાખજો, એ 3 ગોળીમાં સત્ય વિંધાઈ ગયું આ દેશનું, આ દેશની અહિંસા વિંધાઈ ગઈ, આ દેશની ધર્મ વિંધાઈ ગયો ભલા માણસો. અને એટલા માટે કેવું પડે કે અમે કહેતા નથી ચાલે છે રાવણ રાજ ગાંધીજી, પણ તમે ચાહ્યું તો એવું તો નથી કંઈ આજ ગાંધીજી. અમે કહેતા નથી કે ચાલે છે રાવણ રાજ ગાંધીજી, પણ તમે ચાહ્યું તો એવું તો નથી કંઈ આજ ગાંધીજી. મોહનદાસ ગાંધીનું જીવન કદાચ વાંચ્યું હોય તો એક પ્રસંગ વચ્ચે હું તમને કહેવાની ઈચ્છા ધરાવીશ. કારણ કે જોહનીસબર્ગનું રેલવે સ્ટેશન સવારનો સમય, અને બરાબર જેને ક્યારેક 8:30 વાગ્યાના સમયે મોહનદાસ, જેથી બેરિસ્ટર હતા, બેરિસ્ટર શબ્દ વાપરું છું, અને ખીચાની માલિક ઓર ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ અને જોહનીસબર્ગના સાઉથ આફ્રિકાના રેલવે સ્ટેશન પર ઉભેલા. અને એમાં બરાબર આપે કદાચ જીવન વાંચ્યું હોય તો ખબર હોય, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં ચડવા જાય એટલે બે ગોરાઓ અંગ્રેજીમાં ગાળ દઈને મોહનદાસને ઉતારી દે કે ઇડિયટ ઇન્ડિયન, ગેટ આઉટ ફ્રોમ હિયર, યુ કેન નોટ સી ફિટ અસ. એટલે અંગ્રેજીમાં બહુ સરસ મજાની દલીલ કરી મોહનદાસે કે તમારી પાસે ફર્સ્ટ ક્લાસ છે, મારી પાસે ફર્સ્ટ ક્લાસ છે, શા માટે આઈ કેન નોટ આઈ સીટ વિથ યુ. એટલે કે નહીં, તું કાળીઓ છો, એશિયન છો, એટલે અમારી સાથે ન બેસી શકે. આ 3.5 કરોડ રૂવાડા ઠેડાઈને બેઠા થઈ ગયા. ટ્રેન તો વહી ગઈ સાઉથ આફ્રિકાના રેલવે સ્ટેશનના પાટા ઉપર, પણ એ ટ્રેન ખાલી પાટામાંથી નહીં, મોહનદાસના કાળજામાંથી હેલી ગયો ભાઈ. અને અંતરમાંથી વિચાર આવ્યો કે મારા જેવા ભણેલા માણસને આ જો ગેટ આઉટ કહી દેતા હશે તો મારા દેશની ભોળી પ્રજાની શું હાલત કરતા હશે. એ ગળામાંથી ટાઈ કાઢી, માથેથી ટોપી કાઢી અને કોટ માથે પગ મૂકી અને આ દેશના એક જવાને જદી પ્રતિજ્ઞા લીધી કે હે ગોરાઓ, તમે મને ડબ્બો છોડાયો છે, પણ હું જો તમને દેશ નો છોડાવું તો વાણિયાનો દીકરો મટી જાવ, હું કાઠિયાવાડી મટી જાવ. એટલે કીધું કે અમે કહેતા નથી, શેખાદમ આબુવાલા કે અમે કહેતા નથી ચાલે છે રાવણ રાજ ગાંધીજી, પણ તમે ચાહ્યું તું એવું તો નથી કંઈ આજ ગાંધીજી. અરે તમારી રામધૂનોમાં હવે ખખડે જ ખુરશીઓ, તમારો રેટિયો કાતે જ કોનું રાજ ગાંધીજી, અને હું તમારા ભીત ઉપર આ હસતા ફોટા જોઉં છું ત્યારે મને પણ થાય છે હજી ક્યાં થયા છે નારાજ ગાંધીજી. હું તમારા ભીત ઉપર આ હસતા ફોટા જોઉં છું ત્યારે મને પણ થાય છે હજી ક્યાં થયા છે નારાજ ગાંધીજી. છેલ્લો શેર કે કદી આદમ સમાધિ પર જઈને એટલું કેવું છે
કદી આદમ સમાધિ પર જઈને એટલું કેવું છે, તમે એક જ હતા અને છો વતનની લાજ. ગાંધીજી ભલા. વાહ વાહ.